વાત કરીએ શિનોરની, તો શિનોરના ટિમ્બરવા ગામના મહિલા સરપંચે ગામના વિકાસના કામોની કામગીરી પૂરી કરી દેવા છતાં તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ ન અપાતા હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા ખરીદેલા માલસામાનના બિલો ન ચૂકવાતા માનસિક રીતે ત્રાસી ગયેલી મહિલા સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આત્મવિલોપન કરવાની અરજી કરતા ચકચાર મચી ગઈ છે. સિનોર તાલુકાના ટિમ્બરવા ગામમાં મહિલા સરપંચ વૈશાલીબેન પટેલ દ્વારા ટિમ્બરવા ગ્રામ પંચાયતના 14મી નાણાપંચના કામો 2 માસથી પૂરા થઈ ગયા હોવા છતાં તાલુકા પંચાયતના અધિકારીઓને ટિમ્બરવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કમ્પ્લીશન સર્ટિફિકેટ ન અપાતા પંચાયત દ્વારા કરવામાં આવેલ કામો માટે ઉધાર લાવેલા માલસામાનના બિલો ન ચૂકવાતા સરપંચ વૈશાલીબેન પટેલ માનસિક રીતે ત્રાસી જતા શિનોર તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત કચેરીમાં આત્મવિલોપન કરવાની લેખિત અરજી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શિનોર તાલુકામાંથી ટિમ્બરવા સરપંચ, મારું આજે કામ થઈ ગયેલ છે વિકાસનું 2018નું, એના માટે સાહેબજીને હું એક જ વિનંતી કરીશ કે કામ જોવી આવી જાય જોવા, અને મારું જે પેમેન્ટ છે તે છૂટું કરી જાય. કારણ કે મારે પેવર બ્લોકના વેપારી, રેતીના વેપારી, સિમેન્ટના વેપારી, ઇવન જે મજૂરે જે અહીંયા બ્લોકના કામ નાખ્યા છે, જે બ્લોકની મજૂરી તે પણ મારી બાકી છે. તો સાહેબજીને નમ્ર વિનંતી કે અહીંયાનું જે પેમેન્ટ છે તે છૂટું કરી દે. મારું આત્મવિલોપન તાલુકામાં આવીને જ કરીશ. શિનોર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ટિમ્બરવા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ તમામ વિકાસના કામોમાં ઉચાપતના આક્ષેપોની તપાસના અહેવાલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પેમેન્ટ ન કરવા તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા રજૂઆત કરાઈ હોવાના કારણે રિપોર્ટ આવ્યા બાદ ટિમ્બરવા ગ્રામ પંચાયતના પેમેન્ટની ચૂકવણી કરી દેવામાં આવશે. જે અરજીમાં એમણે જે મુદ્દા ઉપસ્થિત કર્યા છે એમાં એમણે જે 14મા નાણાપંચના કામનો ઉલ્લેખ કરેલો છે કે જે કામ પૂર્ણ થયેલું હોવા છતાં પેમેન્ટ મળેલું નથી, પરંતુ તેની અંદર ગ્રામ પંચાયતને અમે ઓગસ્ટ માસમાં અમને વર્ક ઓર્ડર આપેલો હતો તે કામ ત્યાર પછી ગ્રામ પંચાયત એટલે કે સરપંચ દ્વારા ક્યારે તે કામ ચાલુ કર્યું અને ક્યારે તે કામ પૂર્ણ તેની અત્યારે કોઈ લેખિતમાં રજૂઆત મળેલ નથી. જો તે રજૂઆત મળી હોત તો અમે એ પ્રમાણે અમારા જે ટેકનિકલ મદદનીશ ઇજનેર છે એમના વખતે તપાસ કરાવડાવી અને માપો મેળવીને એના પેમેન્ટનું ચૂકવણું કાર્યવાહી કરી શક્યા હોત. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.